નમસ્કાર દર્શક મિત્રો હું અબરાર આપનું સ્વાગત કરું છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણો સુરતમાં સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ સમાચારો જોઈએ વિગતવાર સુરતના ભાગાતળા વિસ્તારની અંદર રહેતા અબ્દુલ જલીલ મુલ્લાહ નામના મૌલાનાની અટક કરી એનઆઈએ અને એસઓજીની અને એટીએસની ટીમ દ્વારા ઉચકવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે મોલાના દ્વારા કેટલાક યુવકોને દેશ વિરોધી કૃત્યો માટે ઉશ્કેરવામાં આવતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી જોકે બપોર બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા રવિવારે સવારથી જ એનઆઈએ અને ગુજરાત એટીએસના સુરતમાં ધામ અનંખાયા છે જેમાં શહેરના વાઘાતળા વિસ્તારમાંથી દેશ વિરોધી કૃત્ય કરતો હોવાની આશંકાના આધારે એક વ્યક્તિની અટક કરવામાં આવી છે જેની હાલમાં સતત પૂછપરછ અલગ અલગ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે જેમ ખુલાસા થાય છે તેમ બીજી ટીપો તે તપાસની અંદર જોતરાઈ રહી છે જેમાં ગુજરાત એટીએસ અને એનઆઈએ દ્વારા દેશભરમાં દેશ વિરોધી ચાલતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે કોઈપણ વ્યક્તિ દેશ વિરોધી કૃત્ય કરતો હોય તો તેની તપાસના આધારે તેની પૂછપરછ કરીને કામગીરી કરતી હોય છે સવારે ભાગાતળાવ વિસ્તારમાં ગુજરાત એટીએસ અને એનઆઈએની ટીમ સુરત પહોંચી હતી જેને લઈને શહેરભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે એનઆઈએ કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે જે રીતે માહિતી મળી છે તે પ્રમાણે વર્ષ અંદર આ વ્યક્તિ સુરતમાં આવ્યો હતો અને સતત અલગ અલગ શંકાસ્પદ કામગીરીની અંદર સંકળાયેલો હોવાની માહિતી મળી હતી અને તેની તપાસ કરવામાં આવી હતી આખરે એનઆઈએના હાથમાં કોઈ સ્ફોટક પુરાવા લાગતાની સાથે તેની અટકાયત કરી અને તપાસ શરૂ કરવામાં આવી છે ભાગાતળા વિસ્તારની અંદર રહેતા અબ્દુલ જલીલ મુલ્લા નામના મોલાનાની અટક કરવામાં આવી છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે આ મોલાના દ્વારા કેટલાક યુવકોને દેશ વિરોધી કૃત્યો માટે ઉશ્કેરવામાં આવતા હોવાની વાત પણ મળી છે તેમની પાસેથી કેટલાક એવા દસ્તાવેજ પણ હાથ લાગ્યા છે કે જેનાથી તે દેશ વિરોધી કૃત્ય માટેના પ્રચાર પ્રસાર કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે સત્તાવાર રીતે કોઈ માહિતી મળી નથી પરંતુ એનઆઈએ અને ગુજરાત એટીએસની ટીમ દ્વારા મૌલાનાએ ભૂતકાળમાં કરેલી કેટલીક ગતિવિધિઓના પણ પુરાવા તેમની પાસે ઉપલબ્ધ છે વહેલી સવારે એનઆઈએની ટીમ અને ગુજરાત એટીએસની ટીમ દ્વારા મૌલાનાની દેશ વિરોધી કાવતરામાં પૂછપરછ કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં તેમના વિરોધમાં જેટલા પુરાવા મળ્યા છે તેના આધારે એટીએસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે દેશ વિરોધી કાવતરામાં સંદિગ્ધતા હોવાની વાત સામે આવતા શહેરભરમાં ચકચાર મચી ગઈ છે સ્થાનિક પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે એનઆઈએની તપાસમાં અનેક ખુલાસા થાય એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે જો કે બપોરે બે વાગ્યા બાદ એસઓજીની ઓફિસ પરથી એનઆઈએ અને એટીએસની ટીમ દ્વારા મૌલાનાને જવા દેવામાં આવ્યો હતો જો જરૂર જણાશે તો તેને ફરી તપાસ માટે બોલાવવામાં આવશે ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર ધીમું પડ્યું છે પરંતુ ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે જેના કારણે ડેમની સપાટી રૂલ લેવલ કરતાં પણ વધારે છે અને જેટલું પાણી ડેમમાં આવે છે એટલું તાપીમાં છોડવામાં આવી રહ્યું છે બીજી તરફ સુરત શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો પ્રકોપ અનુભવાયો હતો ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે ડેમમાં પાણીની આવક સતત ચાલુ જ રહી છે સોમવારે સવારથી ઉકાઈ ડેમમાં ત્રેવીસ હજાર પાંચસો ક્યુસેક પાણીની આવક ચાલુ રહી ડેમ ઓથોરિટી દ્વારા ડેમની સપાટીને મેન્ટેન કરવા માટે જેટલો પાણીનો ઇન્ફ્લો છે એટલું જ એટલે કે ત્રેવીસ હજાર પાંચસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે કાકરાપાર કોઝવેની સપાટી એકસો બાસઠ પોઈન્ટ સાહીઠ ફૂટ ઉપર પહોંચી છે જ્યારે સુરતમાં રાંદેર સિંગણપોરને જોડતા વિયરકમ કોઝવેની સપાટી છ અઠ્યાસી મીટર ઉપર પહોંચી છે હાલમાં કોઝવેમાંથી ચોપન હજાર એકસો ત્રેતાળીસ ક્યુસેક પાણી તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે ઉકાઈ ડેમનું પહેલી ઓગસ્ટના રોજ રૂલ લેવલ ત્રણસો ફૂટ છે જ્યારે હાલની ડેમની સપાટી ત્રણસો ચોત્રીસ ત્રેપન ફૂટ છે એટલે તંત્ર દ્વારા આ સપાટી મેઇન્ટેન રાખવા માટે કવાયત કરવામાં આવી રહી છે સુરત શહેરમાં સોમવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને વરસાદ ન પડતો હોવાથી શહેરીજનોએ આકરો તાપ અનુભવ્યો સુરત શહેરનું મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી રહ્યું જ્યારે લઘુત્તમ તાપમાન સત્તાવીસ ડિગ્રી નોંધાયું હતું શહેરના હવામાનમાં ભેજનું પ્રમાણ એંસી ટકા જેટલું રહેવા પામ્યું હવામાન વિભાગે શહેર અને જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે શહેરમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ધામા નાખ્યા છે ડી કંપની છોટા શકીલ ગેંગ સાથે કનેક્શન અંગે તપાસ ચાલી રહી છે રૂપિયા પચાસ લાખની ખંડણી માંગવા મામલે આ તપાસ ચાલી રહી છે સુરતના રાંદેર વિસ્તારમાંથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી આ ત્રણેયની તપાસ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ફરી વખત સુરત આવી છે અને સોમવારે પહેલી ઓગસ્ટના રોજ સુરતના આરીફ બેગ મિર્ઝાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સાથે રાંદેર પોલીસ પણ જોડાઈ હતી ત્રણ આરોપીઓમાંથી બેના ઘરે તપાસ ચાલી રહી છે ઇલિયાસ કાપડિયાના ઘરે પણ તપાસ ચાલુ છે સુરતના અડાજણ પાટિયાના વતની અને હાલ મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાં જાણીતા ઉદ્યોગપતિ પરિવાર સાથે રહે છે તેમણે ફરિયાદ નોંધાવી હતી કે સુરતના અસલમ નવીવાલાએ તેર કરોડ રૂપિયા લીધા હતા તેમણે પછી બાકીના પૈસાની ઉઘરાણી કરી હતી આ બાદ તેમણે પૈસા પરત આપ્યા ન હતા તેના પછી અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના નામે ઇન્ટરનેશનલ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી જેમાં સુરતમાં ધંધો કરવો હોય તો પચાસ લાખની ખંડણી આપવી પડશે તેવા ફોન ઉદ્યોગપતિને કરવામાં આવ્યા હતા તેના લીધે ટેક્સટાઇલનો કારોબાર કરતા ઉદ્યોગપતિ ગભરાઈ ગયો અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં અસલમ સામે ફરિયાદ નોંધાવી હતી સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોરોના શંકાસ્પદ દર્દીનું મોત નિપજતા સુરક્ષાના ભાગરૂપે કોવિડ પ્રોટોકોલ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા આ સિવાય શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ જે નિયમિત રીતે આવી રહ્યા છે તે પ્રમાણે જ આવી રહ્યા છે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કતારગામ વિસ્તારમાં રહેતા ઇકોતેર વર્ષીય વૃદ્ધની તબિયત ખરાબ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં આરટીપીસીઆર રિપોર્ટ આવે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું જેથી કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે આ વૃદ્ધની વિધિ કરવામાં આવી હવે જોવાનું એ રહેશે કે તેનો રિપોર્ટ પોઝિટિવ આવે છે કે નહીં સુરતમાં વધુ ત્યાંસી નવા કેસ સામે આવ્યા હતા શહેરમાં ત્રેતાળીસ અને જિલ્લામાં આડત્રીસ મળી શહેર જિલ્લામાં એક્યાસી દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને પાંચસો છોતેર થઈ છે ત્રણ વિદ્યાર્થી ટીચર વેપારી તેમજ ડોક્ટર સહિતના લોકો સંક્રમિત થયા છે શહેરમાં બેતાળીસ અને જિલ્લામાં એકતાળીસ કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ ત્યાંસી કેસ પોઝિટિવ નોંધાયા હતા આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા બે લાખ આઠ હજાર નવસો ત્રણ થઈ છે અત્યાર સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ બે લાખ છ હજાર છ્યાસી દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે જિલ્લામાં સતત વધી રહેલા કેસને પગલે એક્ટિવ કેસમાં પણ વધારો થઈ ગયો છે શહેરમાં ત્રણસો ચુમ્માળીસ અને જિલ્લામાં બસો બત્રીસ સાથે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને પાંચસો છોતેર થઈ છે શહેરમાં સામે આવેલા પોઝિટિવ કેસમાં પ્રોફેસર મેડિકલ સ્ટુડન્ટ ડેન્ટિસ્ટ ત્રણ રત્ન કલાકાર એમ્બ્રોઈડરી વર્કર મેડ ટેક્સટાઇલ વેપારી તેમજ ટેક્સટાઇલ વર્કર સહિતનાઓ સંક્રમિત થયા છે જીવનો શિવ સાથે સંગમ કરાવતા પવિત્ર શ્રાવણ માસનો ગત શુક્રવારથી પ્રારંભ થતાં શિવભક્તોમાં શ્રદ્ધાળુઓ ઓતપ્રોત બની શિવભક્તિમાં લીન બની શ્રાવણની શ્રદ્ધા અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને શ્રાવણ માસના પવિત્ર દિને દર વર્ષે સુરતથી નર્મદાના નીર લેવા કાવડ યાત્રીઓ આવે છે ત્યારે ચોવીસમી વિશાળ કાવડયાત્રામાં યાત્રામાં એકસો જેટલા કાવડ યાત્રીઓ જોડાયા છે ભરૂચથી નર્મદા નદીમાં સ્નાન કરી જળ લઈ શિવભક્તિ ભક્ત મંડળ રવાના થયું હતું અને શ્રી વ્રજ રામેશ્વર મંદિર ખરવરનગર ઉધના સુરત ખાતે પહોંચી શિવજીને અભિષેક કર્યો હતો આ કાવડયાત્રા શનિવારના રોજ મોડી રાત્રે ઓલપાડ તાલુકાના ટકારમાં નજીક આવેલી શાળામાં રાત્રે રોકાણ કરી વહેલી સવારે શિવજીની આરતી કરી કાવડયાત્રીઓ સુરત તરફ પગપાળા રવાના થયા હતા ત્યારે શ્રાવણ માસમાં સોમવારથી જ શિવમંદિરો ભક્તોથી ઉભરાયો હતો માર્ગો પર પણ કાવડયાત્રાઓ જોવા મળી હતી તેમ ભરૂચથી નીકળી હાંસોડ થઈ ટંકારમાં ઓલપાડ સુરત માર્ગો પર વિશાળ એકસો પચાસ જેટલા એકસાથે કાવડયાત્રીઓ હર હર મહાદેવ બમ બમ બોલે નાથથી આખો માર્ગ ગુંજી ઉઠ્યો હતો અને ડીજેના સાઉન્ડ સાથે ભક્તિમય ભજનો ઉપર કાવડયાત્રીઓ ઝૂમી ઉઠ્યા હતા ત્યારે આ માર્ગો ઉપર એક સાથે પગપાળા વિશાળ કાવડયાત્રા જોઈ વાહન ચાલકો તેમજ સૌ કોઈમાં કાવડયાત્રીઓ આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા ભક્તિમય વાતાવરણ વચ્ચે શંખનાદ કરી એક સાથે માર્ગ પર નીકળતા કાવડીઓનો નજારો જોવાલાયક બન્યો સુરત સુધી ભક્તિમય માહોલ સર્જાયો હતો કાવડયાત્રા દરમિયાન કાવડયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે સેવાદળની ટીમ સહિતના લોકો સાથે રહી કાવડયાત્રાને આગળ ધપાવી હતી श्री शिव भक्त मंडल कावड़ संघ खरवर नगर उधना सूरत से हम लोग आ रहे हैं चौबीस साल से हमारा मंडल है हम मंडल में हमारे बत्तीस मेंबर हैं और हर साल हम भरूच नर्मदा मैया का जल लेकर के सभी कावड़िए साजोल हाशोट रायमा टमा ओलपाट होते हुए सूरत सोमवार को सुबह जल भोलेनाथ बाबा श्री ब्रज रामेश्वर मंदिर खरवर नगर उधना में बाबा का जलाभिषेक किया जाएगा 24 साल से हमारी ये यात्रा है और जो हम हर साल बाबा को जल चढ़ाने आते हैं करीबन डेढ़ सौ आदमी हमारा मंडल पाँच आदमी से शुरू हुआ था चौबीस साल पहले और आज हम लोग बत्तीस मेंबर हैं मंडल के अंदर हर साल हमारे यहाँ दस पंद्रह कावड़िया बढ़ता है और हर हमारे पूरे रास्ते के अंदर में जो सेवा वाले हमारे करीबन तीस मेंबर पच्चीस मेंबर सेवा वाले आते हैं जो पूरा रस्ते कावड़ियों की तहे दिल से पूरे रात पूरी रात सेवा करते हैं कभी कभी तो ऐसा होता है कि कावड़िया सुबह सुबह रात भर पैदल चलता है सुबह छः बजे पड़ाव पे पहुँचता है और हाथों हाथ स्नान करके वो रवाना हो जाता है आज 24 साल से ये हमारी यात्रा चल रही है और हम भोले बाबा से प्रार्थना करते हैं हमारी कावड़ यात्रा ऐसे ही चलती रहे और एक हमारी अगली साल हमारी सिल्वर जुबली है અમારી અગલી અમારી સિલ્વર જુબલી કાવડ યાત્રા પચીસ સમગ્ર રાજ્યમાં લંપી વાયરસનો આતંક દેખાઈ રહ્યો છે જેના કારણે પશુઓના મોત થઈ રહ્યા છે સુરત અને તાપી જિલ્લામાં વાયરસનો કોઈ મોટો પ્રભાવ દેખાયો નથી આ લંપી વાયરસના કારણે એક પણ પશુનું મોત સુરત અને તાપી જિલ્લામાં નોંધાયું નથી અત્યાર સુધીમાં એક લાખ ત્રીસ હજાર જેટલા પશુઓને લંપી વાયરસની રસીઓ આપી દેવામાં આવી છે સમગ્ર રાજ્યમાં લંપી વાયરસને કારણે પશુઓના મોતના આંકડાઓ નોંધનીય રીતે વધી રહ્યા છે રાજ્યના ઘણા પશુઓ લંપી વાયરસની ઝપેટમાં આવતા મોતને ભેટ્યા છે જેના કારણે ખેડૂત અને પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે સુમૂળ ડેરી દ્વારા લંપી વાયરસને ધ્યાનમાં રાખીને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે સુરત અને તાપી જિલ્લામાં કુલ છ લાખ કરતા વધારે પશુઓ છે લંપી વાયરસના ખતરાને જોતા સુમુલડેરી ડેરી દ્વારા આગોતરું આયોજન કરી લેવાયું છે એક લાખ ત્રીસ હજાર જેટલી લંપી વાયરસની રસી પશુઓને મૂકી દેવામાં આવે છે જેને કારણે પશુઓનું મૃત્યુ થયું નથી સુમુલ ડેરીના ડિરેક્ટરે જણાવ્યું કે ગત વર્ષથી લંપી વાયરસની અસર દેખાવાની રાજ્યભરમાં શરૂ થઈ ગઈ હતી જેને ધ્યાનમાં રાખીને અમે આગોતરું આયોજન કર્યું હતું સુમુલડેરીના ડેરીના એસી ડોક્ટરોની ટીમ અત્યારે કાર્યરત છે રસીકરણ સમયસર કરી દેવાયું હોવાના કારણે એક પણ પશુનું મોત થયું નથી હજી પણ અમે ખૂબ જ સતર્કતાથી આગળ વધી રહ્યા છીએ અને અત્યારથી જ સિત્તેર હજાર જેટલી રસીઓનો સ્ટોક કરી લીધો છે જે ગામની અંદર એક પણ લંબી વાયરસનો કેસ દેખાય છે તે ગામના તેમજ આસપાસના પશુને અમે રસી આપવાનું શરૂ કરી દઈએ છીએ જેથી કરીને તે વધુ ન ફેલાય અને પશુધનને બચાવી શકાય હાલ સમાચારમાં સમય થયો છે એક બ્રેકનો पसीने छूटते हैं जब अगली बारी तुम्हारी होती है एक गलत मूव और गेम का ही हाथ से yes! कौन कहता है रम्मी किसी स्पोर्ट से कम है चैंपियंस तो यहाँ भी बनते हैं रम्मी कल्चर चैंपियंस का कल्चर इस गेम में वित्तीय जोखिम की संभावना शामिल है और इसकी आदत लग सकती है कृपया जिम्मेदारी से और अपने जोखिम पर खेलें। બ્રેક ફરી આપનું સ્વાગત છે વર્લ્ડ સિટીઝ સમિટમાં સુરતના મેયર હેમાલી બોઘાવાલા સિંગાપોર પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ઓગસ્ટના પ્રથમ દિવસે એક ફોર્મલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રતિનિધિઓ સાથે મુલાકાતનો દોર શરૂ થયો હતો સુરત મેયર દ્વારા પહેલી ઓગસ્ટ ન્યુઝીલેન્ડથી આવેલા મેયર સહિતના અન્ય દેશોના મેયરો સાથે મુલાકાત કરીને એકબીજાના શહેરોમાં ચાલતા પ્રોજેક્ટ અંગે વિગતવાર ચર્ચા કરી હતી વર્લ્ડ સિટીઝ સમિટમાં એશિયા ઉપખંડના આઠ શહેરો પૈકી સંસ્થાઓ સુરત પાલિકાના સીવેજ વોટર ટ્રીટમેન્ટ તેમજ રિવર બેરેજ પ્રોજેક્ટની માહિતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમક્ષ રજૂ કરશે લિવેબલ એન્ડ સસ્ટેનેબલ સિટીઝ વિષયની ચર્ચા કરવામાં આવશે જેમાં વિશ્વના અગ્રણી શહેરો ભાગ લઈ રહ્યા છે માત્ર પદાધિકારીઓ પોતાના અનુભવો અને શહેરના પ્રતિનિધિઓ મંતવ્યો રજૂ કરશે આ દરમિયાન વિશ્વના શહેર પોતાના પ્રશ્નો અને પોતાના શહેરમાં થતી વિશિષ્ટ કામગીરી બાબતે પ્રેઝન્ટેશન કરશે આ સેમિનારમાં અલગ અલગ વિષયના તજજ્ઞો દ્વારા ટેકનોલોજીસ્ટો અને કામગીરીની રજૂઆત કરશે જેના થકી શહેર એકબીજાની સાથે પાર્ટનરશીપ કરી અનુભવોની આપલે કરશે આ સમિટમાં યોજાનારા અલગ અલગ વર્કશોપ અને સેમિનારમાં શહેરોને વિશ્વની નામાંકિત નાણાકીય સંસ્થાઓ સાથે પોતાના માળખાગત પ્રોજેક્ટો રજૂ કરવાની સારી તક મળશે વર્લ્ડ સિટીઝ સમિટમાં એશિયા પેસેફિક ઉપખંડના આઠ શહેરો પૈકી અંતિમ ત્રણ શહેરોમાં ભારતમાંથી એકમાત્ર સુરતની પસંદગી થતા સુરતના મેયર હેમાલી બોઘાવાલા ક્લાઇમેટ ચેન્જ અંગે સુરતે લીધેલા અલગ અલગ નિર્ણયો બાબતની માહિતી પણ આપશે સુરતના અમરોલી કોસાળ આવાસ ખાતે રહેતા એક યુવકને રિવોલ્વર બતાવી જ્યાંથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે જ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો આ ઘટનાના પગલે અમરોલી પોલીસનો મોટો કાફલો પહોંચ્યો તેની સાથે જ મહિલાઓએ જાન બચાવવા માટે સુરત પોલીસ કમિશનર ખાતે બીજી વાર રજૂઆત કરવા પહોંચી ગયા હતા સુરતના અમરોલી કોસાડ આવાસ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની રજૂઆત એક ફરિયાદી દ્વારા સુરત પોલીસ કમિશનરને કરવામાં આવી હતી રજૂઆત બાદ સ્થાનિક પોલીસ સાબદી થઈ ગઈ અને રજૂઆત કરનાર ફરિયાદીના પ્રશ્નનું નિરાકરણ કરાવ્યું હતું કે ત્યારબાદ ફરિયાદીના ઘરે કારમાં આવેલા અજાણ્યા ઈસમોએ રિવોલ્વરથી ડરાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદીએ આક્ષેપ કર્યા હતા અને હોબાળો મચાવ્યો આ ઘટનાને પગલે સુરતની અમરોલી પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર ખડકી દેવામાં આવ્યો સાથે જ ફરિયાદીએ આક્ષેપ કર્યા હતા કે પોતાના ઘરે સીસીટીવી કેમેરા લગાવેલા હોવાના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિ છતી થઈ જવાની બીકે ધમકી આપી સમગ્ર મામલો લઈ પોલીસ કમિશનરને બીજી વખત રજૂઆત કરવામાં આવી છે જી આપકા નામ મેરા નામ રિઝવાના જાકિર જરીવાલા કા રહેને કા મેરા કોસાડાવા સ્કૂલ મે 170 નંબર કી में दो नंबर आज क्या हुआ है अग्ण? आज भाई मैं सोई ली थी घर में तो सोहेल आसिफ सद्दाम पटेल इन लोग के खिलाफ हमने जो डाली थी जुगार के लिए हमारे घर के पास में जुगार खेलते थे तो तो मेरा भाई अकबर ये सलीम छोटे तो वाला हमने सीसीटीवी फुटेज लगाई वहाँ पर तो उसका काम कर रहा था अब्बू मेरे घर में सोए ले थे तो इन लोग आए मेरे अबू को भी मारा न मेरे भाई के ऊपर बंदूक तान दी क्या उन्होंने जो कैमरे का काम जो तू कर ना वो सब तोड़ डाल मैं तो जा वहाँ घुसवा डालूंगा मैं तेरे तो को खबर भी नहीं पड़ेगी सीधा फिर मेरे घर के ऊपर पोछे इन लोग पीछे से मैं घर में, में सो ली थी ना मेरी छोकरी एक दिन के लिए आई ली है शादीशुदा घर में घुस के ना मेरे को ऐसी सी ऐसी ए ओपन इन लोग ने बाहर लो काड़ी खींच के घर के बाहर या ने अच्छा पुलिस को आपने कॉल किया है क्या रोल रहा पुलिस का पुलिस को मैंने हजार मरतबा फ़ोन किए और इसके अंदर मेरे मोबाइल के अंदर उनका टाइम टेबल सब कुछ है पुलिस ने तुरंत ही ताबर तोप इतनी रो धोके मैं ऐसी ने ऐसी जिस हाल में निकाला था उस हाल में पुलिस स्टेशन पहुंची पर पुलिस वालों ने बस एक ही आश्वासन दिया मुझे क्या कि तुम बेटिया हो शांति से पानी पियो होता है बेटिया शांति हो से होता है वहाँ तक भी कि पुलिस वाले वहाँ खड़े रहे उसके बावजूद भी इन लोग ने हमारे घर वालों को मेरे भाई को छोटे को तो मारे ઉધના રેલ્વે સ્ટેશનને ગ્રીન ઉધના રેલવે સ્ટેશન તરીકે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે પ્રતિષ્ઠિત ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા રેલવે રેલવે ગ્રીન સ્ટેશન ફોર રિસ્ટોરેશન અને ક્લાઇમેટ એક્શનનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે આ સાથે જ ઉધના સ્ટેશનને દુનિયાનું સૌથી પહેલું ગ્રીન રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે જે ક્લાઇમેટ ચેન્જની દિશામાં કાર્યરત હશે ગ્રીન ઉધના રેલવે સ્ટેશનને સુરતના ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઇએ તેમની એનજીઓ હાર્ટસ વર્ક ફાઉન્ડેશન દ્વારા એડોપ્ટ કરવામાં આવ્યું હતું જ્યાં વર્ષ બે હજાર ઓગણીસથી જુદા જુદા તબક્કે પર્યાવરણ સંરક્ષણના વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગ્રીનમેન વિરલ દેસાઈએ જણાવ્યું કે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા ગ્રીન ઉદના રેલવે સ્ટેશનની નોંધ લેવાય એક ગર્વની બાબત છે ગ્રીન ઉદના રેલવે સ્ટેશન પાછલા અનેક વર્ષોથી આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન અને બાયોડાયવર્સિટીના ક્ષેત્રમાં નક્કર પરિણામો લાવવા આંતરરાષ્ટ્રીય મંચો પરથી વિશ્વ આખાને આહવાન આપી રહ્યા છે ત્યારે આપણે ત્યાંનું જ એક રેલવે સ્ટેશન ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન અને ક્લાઇમેટ એક્શન માટે રેકોર્ડ સ્થાપે એ આપણા સૌ માટે ગર્વની વાત છે ઉલ્લેખનીય છે કે ગ્રીન ઉદના રેલવે સ્ટેશન પર દેશનું પહેલું પુલવામા સ્મારક આવેલું છે તો સ્ટેશન પરિસરમાં ચારસો ચકલીઓ સાથેનું સ્પેરો ઝોન આવેલું છે એ સિવાય સ્ટેશન ઉપર પચાસ જેટલા યુનિક પેઇન્ટિંગ્સ અને કેટલાક આંકડા સાથે ગ્રીન ગેલેરી તૈયાર કરવામાં આવી છે જેના માધ્યમથી રોજ સોળ હજાર જેટલા લોકોને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ મળે છે એ ઉપરાંત ઉધના રેલવે સ્ટેશનના કેમ્પસમાં જ ઇન્ડિયન રેલવેઝનું પ્રથમ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે મિયાવાકી પદ્ધતિથી તૈયાર થયેલું આ અર્બન ફોરેસ્ટ દેશના શહીદોને સમર્પિત કરીને તેને શહીદ સ્મૃતિવન નામ અપાયું છે જી मैं स्टेशन अधीक्षक उधना और मैं कुछ दो शब्द बीरल भाई के बारे में कहना चाहता हूँ कि इन्होंने जो शुरुआत करी शुरुआत करने के बाद हम लोगों ने जिस तरीके से पेड़ पौधों का देखभाल करी और लगातार करते आ रहे हैं और इनका सहयोग लगातार मिलता आ रहा है आज की डेट में उधना स्टेशन पे जब भी पैसेंजर आते हैं इस हरियाली को देख के बहुत ही प्रशंसित होते हैं हमारे अधिकारीगण भी हमको सराहना करते हैं कि जिस प्रकार से इन्होंने अभी चालीस पुलवामा के जो शहीद हुए थे उनकी जो प्रत्येक शहीद की अलग से एक पट्टी बनाई हुई नाम बनाया है उनका और उनका एक स्मारक भी बनाया गया है जो कि एक अविस्मरणीय है कि इस तरीके की याद हर जगह नहीं मिलती है कि हम लोग उनको बराबर याद करते हैं हर साल उनका एक फंक्शन किया जाता है जिसमें हम उनको याद करते हैं और मैं उधना के लिए यही कहूँगा कि उधना स्टेशन आज हरियाली में हमारे डिवीज़न तो क्या पूरे रेलवे में आगे बढ़ रहा है और आने वाले समय में विरल भाई को मैं और बोलूँगा कि आप इसी तरह सहयोग बनाए रखें उधना का डेवलपमेंट भी बहुत ज़्यादा हो रहा है अभी नए प्लेटफॉर्म बनेंगे बहुत कुछ होना बाकी है यहाँ पे आने वाले दो वर्षों में उधना की पूरी जो आप देख रहे हैं इस समय सब बदल जाएगा तो हम चाहते हैं कि इसी प्रकार इनका सहयोग बना रहे और इनको मैं बहुत बहुत धन्यवाद देता हूँ और बहुत बहुत इनको बधाई देता हूँ कि इन्होंने जो ये सहयोग किया है સુરત શહેરમાં ફરી રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલ તંત્ર અને સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ કેસ નોંધાતા પાલિકાની આરોગ્ય વિભાગ ગ્રાઉન્ડ ઉપર ઉતરી સેમ્પલ લેવાની પ્રક્રિયાને શરૂ કરી છે નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન નાયકે માહિતી આપતા જણાવ્યું હતું કે ગયા વર્ષે બે હજાર એકવીસ જુલાઈ મહિનામાં ઝાડા ઉલટીના પંચોતેર જેટલા કેસ નોંધાયા હતા જે આ વર્ષે જુલાઈ મહિનામાં આંકડો એકસો બાર ઉપર પહોંચ્યો છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે નજીવો વધારો નોંધાયો છે હાલ સિઝનલ વાયરલ ચાલી રહ્યો છે અને ચોમાસાની ઋતુ શરૂ થતાં રોગચાળો ફાટી નીકળે છે જેને લઈ સિવિલ હોસ્પિટલમાં અલાયદા વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે અને તકેદારીના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે ખાસ કરીને પાણીજન્ય રોગચાળો વધારે ન વકરે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં સૌથી વધુ ગાળા કેસ નોંધાય છે અત્યારે સર અત્યારે શું સ્થિતિ છે હમણાં જુલાઈ માસમાં લગભગ સોની ઉપર જેવા કેસ નોંધાયા છે એટલે એવરેજ ડેઈલી ચાર કેસ ગણી શકાય ત્રણથી ચાર કેસ આવી રહ્યા છે અને સામાન્ય રીતે આ ઋતુમાં જ્યારે ચોમાસું શરૂ થાય ને વરસાદ પડે ત્યારબાદ આ રીતે કેસમાં સામાન્ય રીતે વધારો થતો જ હોય છે આપ જાણો છો તેમ આ સિઝનમાં થોડો વાયરલ રહે છે એમ એ પ્રકારનું વાતાવરણ હોય જેને કારણે આ થાય છે અને લોકોએ આમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જો ઘરે આરોની ફેસિલિટી હોય તો આરો વોટર વાપરે અથવા તો જે કંઈ પાણી એની ફેસિલિટી ના હોય તો પાણીને ઉકાળીને ગરમ કરીને ઠંડુ કરીને પીએ તો આમાંથી ઘણું બધું પ્રિવેન્શન મળી શકે અને બહારનો કે વાસી ખોરાક કે ખુલ્લો ખોરાક ના ખાય એ ખાસ ધ્યાન રાખવું જોઈએ સર ગયા વર્ષે કેટલા કેટલા કેસ નોંધાયા હતા સિવિલમાં આ વર્ષે છે છે શું તૈયારી ગયા વર્ષે લગભગ ચમોતેર જેવા અને આ વખતે એકસો બાર છે શું તૈયારી છે તૈયારી વોર્ડ અલાયદો તૈયાર કરવામાં આવ્યો છે એમાં મેડિસિનના ડોક્ટરો પ્રેસિડેન્ટ નર્સિંગ સ્ટાફ હવે ક્લાસ ફોર ને બધા ઘરે પગે છે અને કોઈ એવી મુશ્કેલી નથી

સહકાર ભાવનાથી કાર્ય કરવાની સાથે સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતી વરાછા બેંક અન્ય બેંકો માટે મોડેલ રૂપ બની છે છે જે ખૂબ જ ગૌરવની વાત ટેકનોલોજી સાથે બેન્કિંગ સેવા પૂરી પાડતી વરાછા બેંક હજુ ખૂબ સારી પ્રગતિ કરી સહકારી ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા અતિથી દિલીપભાઈ સંઘાણીએ પાઠવી હતી ખાતર બનાવતી એશિયાની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન પદે નિમણૂક પામનારા દિલીપભાઈ સંઘાણીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું યુવા અગ્રણી ભાવેશભાઈ રાદડિયાનું વરાછા બેંક દ્વારા જાહેર અભિવાદન કરવામાં આવ્યું આ સાથે યંગ એન્ટરપ્રિન્યોર તરીકે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં ઝંપલાવી આજે એક સફળ બિઝનેસમેનનું ઉદાહરણ પૂરું પાડનારા નારોલા ઇન્ફોટેક્સ સોલ્યુશનના નિલેશભાઈ પાલડિયાને સન્માનિત કરી યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રેરણા મળી રહે તે માટેનો વરાછા બેંકે પ્રયાસ કર્યો હતો આજના સમયમાં સફળ કારકિર્દી ઘડતર માટે વિદ્યાર્થીઓ અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે પરંતુ ધાર્યું પરિણામ નહીં મળતા તેઓ હતાશાની ધકેલાઈ જતા હોય છે ત્યારે શારીરિક મર્યાદા હોવા છતાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ક્લાસ એકની પરીક્ષા પાસ કરી આસિસ્ટન્ટ કમિશનર તેમજ જીએસટી બનેલ શ્રી વિવેકભાઈ ગજુરાનું વિશેષ સિદ્ધિ સન્માન કરી વિદ્યાર્થીઓને મોટિવેશન પૂરું પાડવામાં આવ્યું હતું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ અને રાષ્ટ્રકક્ષાએ તૃતીય ક્રમાંક મેળવનાર રાષ્ટ્ર અને રાજ્યનું ગૌરવ એવી સીએ સૃષ્ટિ કેન્ટુરમાઈ સંઘવી અને તેમના પરિવારનું જાહેર સન્માન કરી વરાછા બેન્કે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું દેશની તમામ નારી શક્તિ માટે પ્રેરણારૂપ ઉદાહરણ એવી નૈના વાઘજીભાઈ ધાનાણી કે જેમણે દેશની સુરક્ષા માટે ભારતીય સેનામાં દાખલ થઈ નોંધનીય કામગીરી થકી બઢતી મેળવી એનએસજી કમાન્ડો તરીકેની આજે સેવા બજાવી રહી છે ત્યારે નૈનાબેન ધાનાણીનું વરાછા બેંકે વિશેષ સિદ્ધિ સન્માન કરી તેમની રાષ્ટ્રમાવનાને બિરદાવી હતી આ પ્રસંગે વરાછા કો ઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન કાનજીભાઈ ભલાડાએ પણ બેંકની કાર્યવાહીનો ચિતાર આપ્યો હતો નમસ્કાર વરાછા કોપરેટિવ બેંક સુરતની આજની વાર્ષિક સાધારણ સભા પ્રસંગે અમે સુરત શહેરના વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર એવા પાંચ વ્યક્તિઓનું સન્માન થયું હતું આજે અમને વિશેષ ગૌરવ છે કે સહકાર શિરોમણી સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા માને શ્રી દિલીપભાઈ સંઘાણી આજના સમારોહના મુખ્ય મહેમાન હતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુભાઈ બોડાવાલાની ઉપસ્થિતિમાં આજે વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ હતી આજે વિશેષ વરાછા બેંક એના સભાસદો એના ખાતેદારો તમામ વ્યક્તિને અકસ્માત વીમાનું કવચ પૂરું પાડે છે એવા વિશિષ્ટ જે સભાસદો મૃત્યુ પામે એવા વ્યક્તિઓના પરિવારને આજે ચેકનું પણ વિતરણ થયું છે આજે પાંચ વ્યક્તિઓનું જે સન્માન થયું છે તેમાં સહકારી ક્ષેત્રે જેઓ ઇપોના ડિરેક્ટર બન્યા છે એવા ભાવેશભાઈ રાદડિયા સીએની અંદર સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ અને ગુજરાતમાં પહેલા ક્રમે આવી એ સૃષ્ટિ સંઘવીનું આસિસ્ટન્ટ કમિશનર ઓફ જીએસટી જે બન્યા છે એવા વિવેકભાઈ ગજેરા એટલું જ નહીં આર્મીમાં ખાસ કરીને બીએસએફમાંથી એસએફમાંથી જે એનએસજી કમાન્ડો બન્યા એવા નૈનાબેન ધાનાણી વગેરે વ્યક્તિઓનું અને ઇન્ફોટેક ટેકનોલોજીમાં જે આગળ બન્યા વધ્યા છે ઇન્ફોટેક નારો ઇન્ફોટેકના મનેશ્રી અલ્પેશભાઈ નિલેશભાઈ પાલડીયાનું આજે વિશેષ સન્માન થયું હતું વરાછા બેંક આજે શેડ્યુલ બેંકનો દરજ્જો માટેનો પ્રયાસ કરીએ છીએ ને થોડા સમય શેડ્યુલ બેંક બનશે વરાછા બેંક મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંકનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે અને રેસિડન્ટ ટૂંક સમયમાં થશે છવ્વીસ શાખાઓ સાથે વરાછા બેંક ગુજરાતની છઠ્ઠા ક્રમની અને સુરતની બીજા ક્રમની વરાછા બેંક બની છે એમનો અમને વિશેષ ગૌરવ છે થેન્ક યુ હાલ સમાચારોમાં બસ આટલું છે અન્ય નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નમસ્કાર